નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. ચાર રાજ્યમાંથી ત્રણમાં ભાજપની ભવ્ય જીત. તેલંગાણામાં કોંગ્રેસે બીઆરએસને ગાદી પર ખેંચાવી. મધ્ય દક્ષિણ ગુજરાતમાં કાલ સુધી માવઠાની આગાહી. નલિયાનું 16.4, રાજકોટનું 18.9 ડિગ્રી તાપમાન. કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ. 24 કલાકમાં ભૂકંપના 4 આંચકા અનુભવાય. नजर करिए विस्तृत समाचारों पर. मोदी लहर पर सवार थईने भाजपे राजस्थान, मध्यप्रदेश और छत्तीसगढ़ में मोटी जीत नोंधावी छे. मध्यप्रदेश में ज्यां भाजप फरी सत्ता में आवी छे, आ साथे ज राजस्थान और छत्तीसगढ़ में कांग्रेस ने सत्ता पर थी हटावामां आवी छे. ते ज समये कांग्रेसे तेलंगाणा में बीआरएस ने गादी पर थी हटावी दीधी छे. परिणामों बाद हवे भाजप में नवी दौड़धाम शुरू थई छे. मुख्यमंत्री पद सुधी पहोंचवानी आ रेस छे. आ त्रणे राज्यों भाजप पासे जूना अने अनुभवी चेहराओ छे, परंतु सवाल ए छे के शुं भाजप जूना पर विश्वास करशे के नवा चेहराने लावशे. जो के भाजपे जे रीते बम्पर जीत नोंधावी छे अने भाजपना ट्रेक रेकॉर्डने जोता एवुं लागे छे के भाजप नवी नेतागिरी तैयार करी शके छे. मिजोरम विधानसभा चूंटणी माटे मतगणतरी शुरू थई गई छे अने आजे योजनारी मतगणतरी माटे चुस्त सुरक्षा व्यवस्था करवामां आवी छे. आ वखते सत्तारूढ मिजो नेशनल फ्रंट, जोरम पीपल्स मूवमेंट अने कोंग्रेस वच्चे त्रिकोणीय मुकाबला अपेक्षा छे. मिजोरम विधानसभा चूंटणी में आज जाहिर थयेला मतोनी गणतरीना प्रारंभिक वलणों में विपक्ष जोरम पीपल्स मूवमेंट ए राज्य में सत्तारूढ मिजो नेशनल फ्रंट पर लीड मेळवी छे. अरबी समुद्र में सर्जायेल साइक्लोनिक सर्क्युलेशनना कारणे गुजरातना घणा भागों में वरसाद पड़ी शके छे. तेमज कमोसमी वरसादने कारणे ठंडीनो पारो 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે, જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટીય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી મહીસાગર સામાન્ય વરસાદની આગાહી તો અમરેલી જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલાં પણ સતત 2 વાર ધરતીકંપ આવ્યો હતો અને આ તરફ હવે ફરી એકવાર કચ્છની ધરાધ્રુજી ઉઠી છે. મહત્વનું છે કે ભચાઉમાં રાત્રે 8 કલાકને 54 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ, તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિલોમીટર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે. કચ્છમાં અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યા બાદ હવે ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી અને વિગતો મુજબ સવારે કચ્છના ધોળાવીરા નજીક ધરતીકંપ આવ્યો હતો. અગાઉ 21 નવેમ્બરે પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 5:20 કલાકે રાપરથી 11 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ વેસ્ટ સાઉથ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાત્રે 8:54 કલાકે ભચાઉથી 21 કિલોમીટર દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાજકોટ ખાતે ભાજપ લીગલ સેલના નવનિયુક્ત હોદ્દેદારોનું વાજતે ગાજતે અભિવાદન સમારોહ યોજાયો હતો. મોટી સંખ્યામાં વકીલો ઉમટ્યા હતા. ખ્યાતનામ ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહની ભાજપ લીગલ સેલના સંયોજક અને કમલેશભાઈ ડોડિયાની સહસંયોજક તરીકે નિયુક્તિ બાદ કોટ ખાતે વકીલો દ્વારા બંને નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. આ તકે બંને નવનિયુક્ત હોદ્દેદારોએ સૌ વકીલોને સાથે રાખી વકીલ હિતના કાર્યો કરવાનો કોલ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાર એસોસિએશનની ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે ભાજપ લીગલ સેલના નેજા હેઠળ આખી પેનલ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવું નક્કી છે. વકીલો માટે હરમેશા કાર્યરત હતા જ, એક વધારાની વિશેષ જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે વકીલોનું બહુ મોટું સંગઠન કરશું અને ખૂબ સારી રીતે વકીલોના ઉત્થાન માટેના કાર્યો થાય. અને અગાઉ સરકારે સહકાર આપીને વકીલોના કાર્યોમાં હંમેશા ધ્યાન આપ્યું છે અને હજી વધારે એમાં પ્રગતિ થાય, સારી સુવિધાઓ મળે એના માટે સરકાર તરફથી અમે ખૂબ સારી રીતે રજૂઆત કરી અને વકીલોને લાભ થાય તેવા કાર્યો કરીશું. જુનિયર વકીલો માટે અમે લીગલ સેમિનારો કરશું. પછી જુનિયર વકીલોને કોઈ સમસ્યા હશે, પોલીસની સમસ્યા, તે જે કોઈ પોલીસની દરમિયાનગીરીઓ થાય છે જે ખોટી રીતે,
એમાં અમે પ્રત્યક્ષ રીતે હાજર રહીને જવાબદારી વહન કરીશું. નવી કોર્ટની સ્થળાંતરમાં અમારી બધાની સંમતિ છે અને ખૂબ સારી રીતે અમે ત્યાં આયોજન કરશું બધું. અને અમારી બાર એસોસિએશનની નવી આવનારી બોડી કે જે લીગલ સેલના નેજા હેઠળ લડશે એને પણ અમે ભજંગી બહુમતીથી જીતાડશું. અને આવતું વર્ષમાં જે નવી કોર્ટના બિલ્ડિંગના ઉદઘાટનમાં ને એમાં સારી રીતે થાય તેવા બધા પ્રયત્નો કરશું. જીતની બે ખુશી છે, એક લીગલ સેલમાં રાજકોટ શહેરના પદાધિકારીઓ અને ગુજરાત ભાજપના તમામ અધિકારીઓએ નિમણૂક મારી કરી છે, કમલેશભાઈ ડોડિયાની કરી છે, એ બદલ અમે એનો આભાર માની છીએ. અને કાલે ત્રણ રાજ્યોમાં જે જીત થઈ છે એ જીતનો પણ આ એક જશ્ન છે એવું હું આપના માધ્યમથી જણાવું છું. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા લીગલ સેલના કન્વીનર તરીકે પિયુષભાઈ શાહ તથા સહ કન્વીનર તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, રાજકોટના સર્વે મહામંત્રીઓ, રાજકોટના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, સર્વે મહામંત્રીઓ માધવભાઈ દવે તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, અમારા પ્રદેશ મંત્રીશ્રી, સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ હંમેશના માટે વકીલોના હિત માટે કામ કરે છે. અગાઉ પણ અમારું લીગલ સેલનું બહુ જ મોટું સંમેલન પણ રાજકોટની અંદર 5000 વકીલોનું સંમેલન મળ્યું હતું, લગભગ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કહી શકાય એવું હતું. ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા અગાઉ બે વાર વકીલોના નામ સરનામાવાળી ડિરેક્ટરી પણ અમે પ્રસિદ્ધ કરેલી છે. આગામી દિવસોની અંદર વકીલો મોટાભાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના વકીલોમાં બાકી રહ્યા છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ માટે થઈ અને પિયુષભાઈના નેતૃત્વની અંદર અમે ખૂબ જ સારું અભિયાન ચલાવશું. પિયુષભાઈ અગાઉ પણ અમારા કન્વીનર તરીકે બહુ જ સફળ કામગીરી કરી ચૂક્યા છે અને ખૂબ જ અનુભવી છે. મુકેશભાઈ દોશી તેમજ રાજકોટ મહાનગરની ટીમનો અમને બહુ સારી રીતે સાથ અને સહકાર મળી રહ્યો છે. સર્વે વકીલ મિત્રોને સાથે રાખી અને સર્વે સૌનો સાથ સૌનો વિકાસ એ જે અમારી પરિકલ્પના છે એને પરિપૂર્ણ કરી અને બધા જને સાથે રાખીને ચાલવાની મારી અને પિયુષભાઈની નેમ છે એને અમે સૌથી પ્રથમ સારી રીતે પરિપૂર્ણ કરશું. શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ગઈકાલથી 4 દિવસ માટે એગ્રી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 150થી વધુ સ્ટોલ સાથે એક્સપોમાં ખેતી ઉપયોગી તમામ પ્રકારના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને આ એક્સપોનું ગઈકાલે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ એક્સપોને 2 લાખથી પણ વધુ લોકો લાભ લેશે. મને ખૂબ આનંદ થાય છે કે વર્લ્ડ એગ્રી એક્સપો 2023નું આયોજન સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સ્પાર્ક મીડિયા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જ્યારે થયું છે ત્યારે લગભગ 170 જેટલા સ્ટોલ આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. ખેતીને લગતા અદ્યતન સાધનો સંશોધનોની વિગતવાર માહિતી ખેડૂતોને મળી શકે, ઉત્પાદક અને ઉપભોક્તા બંને વચ્ચે આ એકબીજાની કામગીરી અંગેની જાણકારી મળી શકે અને ખેતી ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર જ્યારે આ કાર્યક્રમ યોજાણો છે આ એક્સપો ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે અને આનાથી આપણા ખેતી ક્ષેત્રની વિકાસની ક્ષિતિજો વધુ ઉઘડશે. પ્રશ્નો અને એ પણ ખેડૂતોના એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ પ્રશ્નો આવતા જતા હોય એમ એના નિકાલ પણ થતા જાય છે અને આ સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની હોય ભારતીય જનતા પાર્ટીની સરકારો હંમેશા ખેડૂતોને અગ્રતા આપે છે, ખેડૂતોને પૂરતી મદદ કરે છે અને આપણા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્નું છે કે ખેડૂતોને આવક ડબલ કરવી છે એટલે એ દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતાઓ કામ કરી રહ્યા છે. નમસ્કાર. આજે અહીંયા રાજકોટ ખાતે એગ્રી વર્લ્ડ એક્સપો 2023 એમનું અત્યારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. રાજકોટ ખાતે આ એગ્રી વર્લ્ડ એક્સપો 3, 4, 5 અને 6 ડિસેમ્બર સુધી અહીંયા યોજાયેલ છે. અહીંયા સમગ્ર દેશમાંથી પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે. અહીંયા ટોટલ 168 સ્ટોલ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને નવી નવી ટેકનોલોજીની જાણકારી મળે, ખેતી સરસ રીતે ઓછા વરસાદમાં પણ કહી રીતે થઈ શકે એની પણ માહિતી મળે અને
सौराष्ट्र ने कच्छनो किसान समग्र विश्व साथ ताल मिलावी शके एवा प्रकारना अहीं आयोजन करवामां आव्या छे। सौराष्ट्र कच्छ चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री अने स्पार्क मीडियाना संयुक्त उपक्रमे आ कार्यक्रम योजायेल छे अने अहीं मारी आ मीडियाना माध्यमथी समग्र सौराष्ट्र कच्छना किसानोने नम्र विनंती छे के आ एक्सपोनो लाभ ले। દશરામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તારીખ 7 ડિસેમ્બરથી દ્વિતીય રજવાડી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજન 2.5 ફૂટ રિંગ રોડ ગોકુલ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે કરવામાં આવી રહ્યું છે। આ લગ્ન સમૂહ મહોત્સવમાં કુલ 11 નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે। આ અંગે વધુ માહિતી માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલ શ્રી દશરામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તેમજ તેમના આગેવાનોએ વધુ માહિતી પૂરી પાડી હતી। ગોસ્વામી સમાજ રાજકોટ ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે। સમૂહ લગ્ન આ વર્ષે પણ મા બાપ વગરની દીકરીઓને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં દશરામ ગોસ્વામી સમાજમાં પહેલી પહેલ અમે એવું કહી દીધું છે, પાર્ટી પ્લોટની અંદર દીકરીઓને પહેરાવવામાં આવે છે કે જેને દીકરીઓનો જે ઉમંગ હોય કે ભાઈ અમે પાર્ટી પ્લોટમાં લગ્ન કરી, ભલે ગરીબ હોય, અમે એને ધ્યાનમાં રાખી ગયા વર્ષે પણ પાર્ટી પારિજાત પાર્ટી પ્લોટમાં હતા, આ વર્ષે રાજકોટ 9.6 ફૂટ રિંગ રોડ ઉપર ગોકુળ પાર્ટી પ્લોટમાં છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે જાણની અંદર અને દીકરીઓની કોઈ પણ લિમિટ વગર માણસોને આવવાનું આમંત્રણ આપીએ છીએ કે ભાઈ 25 જણા પહેલા જમાનામાં જે આવતું હતું એ 25 જણા નહીં પણ તમે જેટલા લઈ આવો એટલા લોકોને અમે સાચવશું, જમાડશું, પ્રસાદ આપશું। સંતો મંતોની આગેવાની, સમાજના આગેવાનો, રાજકીય શ્રેષ્ઠીઓના આગેવાની હેઠળ આ દીકરીઓના લગ્ન કરી છે। આ દીકરીઓને કરિયાની અંદર સોનાથી ચાંદીથી માંડી કબાટ, સેટી પલંગ, નવો આધુનિક પહેલાં બધી સેટીઓ આપતા વખતે અમે પલંગ ચાલુ કરી દીધા છે, સેટી પલંગ તેની અંદર એનો સામાન રહી જાય, ગરીબ કરવાની દીકરીઓ હોય ને એનો લગભગ 120 સમથિંગ વસ્તુઓ અમે આપીએ છીએ। અને સરકારશ્રીની જે યોજનાઓ છે એના ફોર્મ કુંવરબાઈનું મામેરું ને સાત પગલા અંકુના ને બધું પ્રોસિજર સમાજ દ્વારા અમે કરી દઈએ છીએ। આગામી 6, 12 અને બુધવાર સાંજે 6 વાગે અને 2-2.5 વાગે અમે સંતો મંતોનું અને દીકરીઓનું એક ફૂલેક વરઘોડો કાઢીએ છીએ, જે રાબેતા મુજબ બધા સમાજમાં કાઢતા હોય છે, સામયુ જેને કહીએ છીએ, એ બપોરે 3 વાગ્યાથી અમારો કાર્યક્રમ ચાલુ થશે અને 6 વાગે સ્ટેજ કાર્યક્રમ છે, મહેમાનોનું સન્માન અને સંતો મંતોના આશીર્વાદ। લગ્ન ગીત માટે પણ સમાજના જ ગાયિકાઓ જે અમને ફ્રી સેવાઓ આપે છે અને સમાજની અંદર ખૂબ સારું ગાય છે એવા લોકોને અમે ઇન્વાઇટ કર્યા છે। સમાજની અંદર લગભગ વેપારીઓથી માંડી ઇન્ડસ્ટ્રીઅલોથી માંડીને ઘણા બધા સમાજના અલગ અલગ વર્ગના લોકો છે, પણ અમે જેને જેને ફોનથી ખાલી ફોન કર્યો હોય કે ભાઈ આપણે દર વર્ષની એમ આવશે લગ્ન કર્યા છે, અમને મેક્સિમમ દાતાઓએ ફોનથી જ પોતાની રકમ લખાવી દીધી છે અને એવું પણ કીધું છે કે તમે 11 નહીં આવતા વર્ષે 25 કરો, અમારે 25,000 દેવાય છે, તમે 50,000 આપશું, પણ બાકીના દાતાઓને ન પોસાય એટલે અમે એક લિમિટેડ કરિયાવ સારો આપીએ ગયા એટલે લિમિટેડ સંખ્યા રાખી છે। આવતા વર્ષે પણ જેમ આ વર્ષે કર્યા લગ્ન એમ આવતા વર્ષે 11 દીકરીઓની જ અમારી કલ્પના છે, પણ સંજોગો અનુસાર એવી કોઈ દીકરીઓ આવે કે ભાઈ ખરેખર ગરીબ છે અને મા બાપ નથી તો 11 વાર અમે 15 કરશું, એથી આગળ નહીં જઈએ, કારણ કે કરિયાવરની એક મર્યાદા હોય છે, સમાજના દાતાઓની એક મર્યાદા હોય છે, એને ધ્યાનમાં રાખીને અમારે કરવું પડે છે। આજે લગ્ન તો કરી દઈએ પછી કરિયાવર જો સમાજમાં દીકરીઓને ન પોગાડી શકી તો એનો કોઈ અર્થ નથી રહેતો। અમારી સંસ્થાના મુખ્ય આમ તો વડીલો કનુભાઈ છે, નરેન્દ્રગીરી છે, લતીશપુરી છે, આ બધા વડીલો જનરલી ટેલિફોનિક એના સંપર્કમાં રહેતા હોય છે આખા વર્ષ, ગઈ વખતે જે 11 દીકરીઓના હતા એને પણ આ વખતે અમે ઇન્વાઇટ કર્યા છે। આજના આધુનિક યુગમાં શેરી રમતો ધીરે ને ધીરે ભૂલાઈ રહી છે, જેથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર થતી અસરને રોકવા નવરંગ નેચર ક્લબ દ્વારા આવતીકાલથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શેરી રમતો રમાડવાનું એક અનોખું જ આયોજન કરવામાં આવી રહ્યું છે। સમગ્ર શિયાળા દરમિયાન 200 થી પણ વધુ સ્કૂલોમાં 30,000 થી પણ વધુ વિદ્યાર્થીઓને શેરી રમતો રમાડવામાં તથા શીખવાડવામાં આવશે। આ અંગે વધુ વિગતો નવરંગ નેચર ક્લબના પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈને પૂરી પાડવામાં આવી હતી। પીડી બાલા, પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ। હું પહેલાં RFO તરીકે સર્વિસ કરતો વન વિભાગમાં અને 2016થી નિવૃત્ત થયો, ત્યારથી હું વિદ્યાર્થીઓને ખાસ તો સ્કૂલોમાં એમાંય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને
શેરી રમતો એટલે આપણી દેશી રમતો રમાડવા જાઉં છું. દર વર્ષે લગભગ હું 200 સ્કૂલોમાં જાઉં કે ભાઈ બાળકો મોબાઈલથી દૂર થાય, શારીરિક ખડતલ થાય અને એને રમવાની મજા તો આવતી જ હોય છે. આપણે એટલું પૂરું ધ્યાન નથી આપતા અને અત્યારે જો પૂરું ધ્યાન નહીં અપાય તો આવતી પેઢી એકદમ નબળી થવાની છે. અને ખાસ તો અમે 4-5 રમતો રમાડીએ, દેશી હોય રમતો, એમાં કાંઈ સાધનોની જરૂર ન પડે. ખાસ તો ટાયર વધુ હાલે આપણા મોટરસાઇકલના ટાયરોમાં, કૂદવાનું હોય, અંદરથી પસાર થવાનું હોય, ફેરવવાનું હોય, પછી ફુગા એને ફોડાવીએ ફૂકું મારી કે ભાઈ એના ફેફસા મજબૂત થાય. અને બપોરે મોટાભાગે નાસ્તો કરાવીએ બાળકોને. શિયાળાની રમત હોય ને, અને શિયાળામાં ફળ બહુ હોય, જામફળ, સીતાફળ, પછી દાડમ અને બોર ને એવા બધા ફળ, ગાજર ને એવું ખવડાવીએ અને એના માટે ગામમાંથી દાતા ગોતી લઈએ અને મળી જતા હોય છે બાળકોને ખવડાવવાનું હોય ને. અને અમે કાલથી જ શરૂ કરીએ છીએ ભૂષણ સ્કૂલ રાજકોટથી કે ભાઈ બાળકોને આપણે રમાડીએ. લગભગ 200 સ્કૂલો લઈએ છીએ અને એવરેજ અમારે 30,000 વિદ્યાર્થીઓ આવે છે દર વર્ષે. કોરોનામાં એક જ વર્ષ બંધ હતું, બાકી નિયમિત ચાલુ રાખીએ છીએ. આ વર્ષથી તો એવું થયું છે કે 4-5 જગ્યાએ તો અમે હરીફાઈઓ ગોઠવવાના છીએ. ઉદયભાઈ કાનગડ ધારાસભ્યએ કીધું છે કે ભાઈ મારા વિસ્તારમાં તમે રમાડો તો એના માટે હું તમને ફંડ આપીશ. કાલે રાઘવજીભાઈએ મને કીધું કે ભાઈ તમે ધ્રોલ તાલુકાની અંદર રમાડો તો હું તમને એના માટે આયોજન જે કાંઈ કરો એમાં જે કાંઈ ખર્ચ થાય, સર્ટિફિકેટનું ઇનામ આપવાનું એ હું આપીશ. આ કામ કરવા જેવું છે. ખાસ તો દેશી રમતોમાં છે ને ખોખો આવે, કબડ્ડી આવે, પછી દોડવાનું આવે છે, લંગડી ખાસ અમે લેવડાવીએ છીએ, પછી ત્રિપગી આવે છે અને તમે જોવો તો ધમાલીઓ, ધોકો આવે, મિની ઠેકામણી આવે. આવી રમતોમાં કાંઈ સાધનોની જરૂર નથી પડતી અને ટાયરની રમતો 4-5 આવી જાય એટલે અમે 8-10 રમતો માંડ રમાડી શકીએ છીએ. કેમ કે અમારો હેતુ એવો હોય થોડીક રમતો રમાડી દો ને પછી બાળકો રમતા હોય છે. અને રોજની અમે 3 સ્કૂલો લઈએ છીએ, સવારે 8 વાગે શરૂ કરી દઈએ અને સાંજના 6 વાગ્યા સુધી સતત આ અમે કરતા હોઈએ છીએ. અને મારી પાસે ટીમ છે, મિત્રો છે, ઉમરાળાથી શરૂ કરવાની, ભાવનગર જિલ્લામાંથી ઉગામેડીથી શરૂ મારા મિત્રો કરશે. એટલે હું બધાને વિનંતી કરું કે ભાઈ તમે નિવૃત્ત હોય છે અથવા સર્વિસ કરતા હોય તો થોડોક સમય તમે બાળકો માટે આપો ને. બાળકો ભગવાન છે, ભગવાન નબળો ચાલે નહીં એટલે બાળકો મજબૂત થાય ને નાનપણથી એને તમે રમવાની ટેવ પાડી દો ને તો સૌથી સારી વસ્તુ છે. અને આમ જોઈએ ને તો પૃથ્વી ઉપર આપણે બધા રમવા જ આવ્યા છે, રમવાનું, નિષ્ઠાથી રમવાનું, રમતમાં ચીટિંગ નહીં કરવાનું એવું બાળકોને અમે નાનપણથી શીખવાડીએ. ખૂબ શારીરિકમાં પહેલો ફાયદો છે ને ખડતલ બહુ થાય, પછી એના સ્નાયુઓ છે ને સહનશક્તિ એમાં વધે, પછી સંઘ ભાવના વિકસે, પછી હારજીત થઈ જાય ને તો એ ફાટી ન પડે ભાઈ ક્યારેક જીતીએ ક્યારેક હારીએ બહુ વાંધો નથી, આપણે રમાડતા જ નથી ને. અને મેદાની રમતોથી શરીર ખડતલ થાય, ચપળતા આવે અને એને એના જે છે ને બુદ્ધિશક્તિમાં વિકાસ થાય. અલગ અલગ દાવ કે ભાઈ જીતવું હોય તો કેમ કરવું જોઈએ, હારી ગયા તો આપણી ક્યાં ભૂલ થઈ ગઈ છે. બાળકો નાનપણથી આ બધા આવતા હોય ને સંસ્કારો એ મેદાનની રમતમાંથી જ આવતા હોય છે. અને સૌથી મોટી વાત થાય કે બાળક મોબાઈલથી દૂર થાય, એને ખબર પડે કે ભાઈ મોબાઈલથી આની અંદર બહુ મજા આવે. કેશોદમાં દિન દહાડે પરિણીત મહિલાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે કેશોદ રેલવે સ્ટેશન વેરાવળ બાંદ્રા ટ્રેનમાં પતિને મૂકવા આવી હતી અને પતિને રેલવે સ્ટેશન પર મૂકીને બાઇક પાર્ક કરવામાં આવેલી પાર્કિંગની જગ્યાએથી તે પરત ફરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે પાછળથી મહિલાના મોઢે ડૂચો દઈ વાવરુ બગીચાવાળી જગ્યામાં ઢસડીને લઈ ગયો હતો. ત્યાં મહિલાએ તેના સ્વબચાવમાં શખ્સના પર મુક્કાબાજી કરીને બૂમાબૂમ કરી હતી અને જેના કારણે અજાણ્યો શખ્સ મહિલાને છોડીને ભાગી ગયો હતો. તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ મહિલાની ફરિયાદ આધારે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે આ નરાધમને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ રહેવાસી, આજે બપોરે 12:30-1 વાગે આસપાસ હું મારા હસબન્ડને સ્ટેશને મૂકવા ગયેલી હતી બાંદ્રાવાળી ટ્રેનમાં અને ત્યાંથી પરત આવતા સિગ્માવાળા રસ્તાએથી હું પરત આવેલી અને ત્યાં રસ્તામાં પાછળથી મને કોઈએ અટેક કરીને મને ઝપડી લીધી હતી અને મારું મોઢું બંધ રાખી અને મને બાજુમાં જે બાવળવાળો રસ્તો હતો ત્યાં મને લઈ જવાની કોશિશ કરી અને મેં મારી હિંમતથી એને ધક્કો મારી અને રાડો નાખવા માંડી એટલે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને એ અને જે વ્યક્તિ હતો એ ડરી અને ભાગી ગયો હતો અને આ નોંધ મેં રેલવે સ્ટેશને પોલીસને જાણ કરેલી છે. અને એ બાબતે અગર મારું એવું છે કે અગર ત્યાં પોલીસ હોત, રેલવે સ્ટેશનના જે પોલીસ હોત અને તો મારી સાથે આવું
ના બને, એટલે મારી એ અરજી છે કે ત્યાં કાયમી માટે કોઈ પોલીસ હોવું જોઈએ. અતકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે નૂતન વર્ષ 2080 ના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા 65 ના આશરે 3000 કાર્યકરો સાથે મળીને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં જૂના જનસંઘના આગેવાનો અને કાર્યકરોનું સન્માન કરાયું હતું. મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કે જેઓ કાંતિભાઈ સાથે ચૂંટાયા હતા તેઓનું પણ સન્માન કર્યું હતું. આ તમામ સાથે મળી મોરબી જિલ્લામાં હાલ ચાલતા વિકાસના કામો અને હવે પછીના જે કામો થવાના છે તે વિશે ચર્ચા કરી મોરબીમાં વધુ ને વધુ વિકાસના કામો વધુ સારી રીતે થાય તેના માટે સૌ કોઈ સાથે મળીને પ્રયત્નો કરશું તેવી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. સ્નેહ મિલનમાં લગભગ આજે મોરબી માળિયા પાસાઈટના 3000 મારા વાલા કાર્યકર્તા ભાઈઓ બહેનો નું સ્નેહ મિલન કર્યું અને જે જૂના જનસંઘના માણસ હતા એમનું સન્માન કર્યું. મારી સાથે તાલુકા પંચાયતથી જે ચૂંટણા હતા એમનું પણ સન્માન કર્યું, પત્રકારનું પણ સન્માન કર્યું અને આજે નવા વર્ષમાં સૌએ સાથે મળી અને એક નવા વર્ષના સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. આવતા વર્ષમાં જે પણ આ સરકારમાંથી વિકાસના વધારે વધારે કામ થાય એના પણ પ્રયત્ન સાથે પણ ચર્ચા કરી અને આવતા દિવસો મોરબી જિલ્લામાં ખૂબ જ સારી રીતે કામ થાય એ સાથે મળી અને આપણે સૌ પ્રયત્ન કરશું અમે સૌ. અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ જામનગર ફોરેસ્ટની જામનગર રેન્જમાં શરૂ કરવામાં આવેલું આ જિલ્લાનું પ્રથમ કેન્દ્ર છે. જામનગરમાં વન્યજીવોને તાત્કાલિક સારવાર અને સારવાર બાદ નિરીક્ષણ હેઠળ રાખી શકાય તે માટે ખાસ આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2023 દરમિયાન શહેરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં પ્રાણીઓ સરિસૃપ અને પક્ષીઓ સાથે સંકળાયેલા કુલ 662 વન્યજીવોનું રેસ્ક્યુ 2022 અને 2021માં અનુક્રમે 2351 અને 1891 વન્યજીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 80% આ બચાવોમાં સાપનો સમાવેશ થાય છે. 15% પક્ષીઓ જેમ કે ભારતીય મોર, કોઢાર, ઘુવર, વાડર્સ અને રહેણાંક પ્રજાતિઓ, જ્યારે બાકીની વિવિધ વન્યજીવ પ્રજાતિઓ પણ સામેલ છે, જેમ કે નીલગાય, ભારતીય શિયાળ, ભારતીય સિવેટ, હેજહોગ વગેરે. સ્ટાફના પ્રયત્નોને પૂરક બનાવવા માટે આ સેન્ટર એવા સ્વયંસેવકોને પણ જોડશે જેઓ વન્યજીવનની સંભાળ અને સંરક્ષણ માટે જુસ્સો ધરાવે છે. સ્વયંસેવકોને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવશે અને કેન્દ્રની કામગીરીના વિવિધ પાસાઓમાં મદદ કરવા માટે તાલીમ પણ આપવામાં આવશે. સુવિધાનું સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવા અને સમુદાયમાં તેની પહોંચને વિસ્તારવા માટે તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. વન્યજીવો માટે જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જંગલ શહેરી વિસ્તારમાં અને જંગલની બહારના વિસ્તારોમાં ખાસ કરીને પક્ષીઓ અને વન્ય પછુઓ અનેક જેનું રેસ્ક્યુ કરી અને અહીંયા જુદી જુદી એનજીઓ અથવા વનકર્મીઓ લઈ આવતા હોય છે એને પ્રાથમિક સારવાર અહીં જ મળી જાય એના માટે બધા જ સાધનો સાથે કે ઓપરેશન પણ કરી શકે છે એ પ્રકારની એક પ્રાથમિક જે ડિસ્પેન્સરી છે એને આજે અહીં ખુલ્લી મૂકવામાં આવી છે અને આ વિસ્તારમાંથી અસંખ્ય આટલા દિવસોમાં જ જે નાના મોટા વન્યજીવો છે, પક્ષીઓ છે એનો સારવાર કરીને ફરીથી એને ત્યાં છોડવામાં આવ્યા છે. એ પ્રકારની અલગ આઇસોલેશનથી માંડી અને એપથી લઈ અને ઓપરેશન સુધીની સુવિધા આ ડિસ્પેન્સરીમાં મળી જાય એ પ્રકારની અહીંયા એક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું આજે ઉદ્ઘાટન કર્યું છે. અને જામનગર જિલ્લાના જે પ્રકૃતિ પ્રેમીઓ વન્યજીવ સાથે જે સંકળાયેલા છે એવા એનજીઓના પ્રતિનિધિઓ પણ હતા અને અહીંયા આ ઘાયલ થયેલા પક્ષી કે પશુ એનું રેસ્ક્યુ કરવા માટેના વાહનો બે મોટા અને બાઇક ઇલેક્ટ્રિકલ બાઇક છે એ પણ એનજીઓને અહીંયા અર્પણ કરવામાં આવી છે. તો આવી રીતે સરસ કાર્યક્રમ જામનગરમાં જામનગરના વન વિભાગની જે કચેરી ડિવિઝન કચેરી છે એની આજે કર્યો હતો અને સારી એવી સંખ્યામાં વન્ય જીવો સાથે કે પ્રકૃતિ પ્રેમી છે એવા બધા જ અહીંયા પ્રતિષ્ઠિત અને સેવાભાવી વ્યક્તિઓ એનજીઓ પણ અહીં ઉપસ્થિત હતા. હિંમતનગર સિવિલ ખાતે સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના 6500 જેટલા શિક્ષકોની એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરી ગુજરાત તાલીમ આપતા દેશનું પ્રથમ રાજ્ય છે, જેમાં તારીખ 3 ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરે આમ બે તબક્કામાં ગુજરાતના કેજીથી લઈને પીજી સુધીના તમામ શિક્ષકો અને પ્રોફેસરોને તાલીમ આપવા
આપવામાં આવશે। આ કાર્યક્રમ સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુ નીનામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી અને શિક્ષક સંગઠન અને નિષ્ણાંત ડોક્ટરો પણ હાજર રહ્યા હતા। ગુજરાત સરકારના સંવેદનશીલ શિક્ષણ મંત્રી આદરણીય કુબીરસિંહ ડિંડોર સાહેબના પ્રેરણાથી અને એમના સીધા માર્ગદર્શનથી આજે જે CPR તાલીમનું આયોજન થયું છે, સાબરકાંઠા જિલ્લામાં આજે પહેલા તબક્કામાં કુલ 3100 જેટલા શિક્ષક મિત્રો તાલીમ લઈ રહ્યા છે। આજે સવારે માનનીય સાંસદ દીપસિંહ રાઠોડ સાહેબ, MLA વીડી ઝાલા સાહેબ અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નીનામાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો। આજે પ્રથમ તબક્કામાં કુલ 4 તાલુકા એટલે કે હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડર તાલુકાના શિક્ષક મિત્રો CPR તાલીમ લેશે અને ત્યારબાદ 17મી તારીખે બાકીના અન્ય એટલે કે વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના શિક્ષક મિત્રો તાલીમ લેશે। અમારું સાબરકાંઠા જિલ્લાનું આયોજન છે કે એક પણ શિક્ષક આ તાલીમથી વંચિત ન રહી જાય અને જેમ શિક્ષકે શાળાના વર્ગખંડમાં વિદ્યાદાન આપી રહ્યો છે એ જ રીતે સમાજને ઉપયોગી એવું આ જીવનદાનનું કામ પણ એ સુપેરે નિભાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે। આ મેડિકલ કોલેજ ખાતે ખૂબ સારું સુંદર આયોજન અને તજજ્ઞ ડૉક્ટરની ટીમ દ્વારા આ લોકોને તાલીમ અપાઈ રહી છે એ ખૂબ જ ગુણવત્તાયુક્ત છે અને આવનારા દિવસોમાં ખૂબ ઉપયોગી નિવડશે એવી પૂર્ણ શ્રદ્ધા છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે CPR તાલીમનું આયોજન કરેલું છે, જેમાં આજે તારીખ 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર આ બે તબક્કામાં એક દિવસીય તાલીમ છે, જેમાં ગુજરાતમાંથી લગભગ 2.5 લાખ જેટલા શિક્ષકો આ તાલીમમાં આવરી લેવામાં આવશે, જેમાં KGથી માંડી અને PG સુધીના શિક્ષકો અને પ્રોફેસરો આ તાલીમમાં ભાગ લેશે। આ માટે ગુજરાત રાજ્યમાં જુદી જુદી 37 મેડિકલ કોલેજો અને 14 જેટલા અન્ય સેન્ટરો મળી અને આજે 3 તારીખે 8,880 શિક્ષકોને તાલીમ આપવામાં આવશે। આમ શિક્ષક એ માત્ર વિદ્યાદાન જ નહીં પણ આ તાલીમ મેળવી અને સમાજની અંદર જીવનદાન પણ આપશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું કે આ તાલીમ લઈ અને શિક્ષકો એ સમાજ વચ્ચે જઈ અને કોકનું જીવન બચાવવાનું કાર્ય કરશે। ભારતના 4 રાજ્યોની ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર કરાયું, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભાજપને પ્રચંડ જન સમર્થન મળ્યું છે। ભાજપ માટે લોકો દ્વારા અપાયેલું જન સમર્થન અન્વયે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી। આતિશબાજી કરી કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારતના 4 મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત થયા। 4માંથી 3 રાજ્યોમાં, જેને કઈ ખાસ કરીને ભારતના મોટા રાજ્યો કહી શકાય એવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, આ 3 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે ફરીથી સત્તાના કમાન જનતાએ મતરૂપી આશીર્વાદ રૂપે સોંપ્યા છે। ત્યારે આજે જામનગર મહાનગરના સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એકઠા થઈ અને સૌએ ફટાકડા ફોડી, મોં મીઠા કરાવી અને બહેનોએ ખાસ કરીને ગરબા રમી અને આ ખુશીની ઉજવણી કરી હતી। આ તકે આ વિજયોત્સવ મનાવવા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે માન્ય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, મારા સાથી મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, પૂર્વ અધ્યક્ષ શ્રી હસમુખભાઈ, મુકેશભાઈ, હિતેનભાઈ, અશોકભાઈ, પૂર્વ મેયરશ્રીઓ, સૌ સંગઠનના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, બોર્ડના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો, તમામ કાર્યકર્તાઓએ સાથે મળી અને આજે આ ઉજવણી કરી હતી અને નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એને આ 3 રાજ્યોએ જે સ્પષ્ટ જનાદેશ આપી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીની સત્તા જ્યારે સોંપી છે ત્યારે મધ્યપ્રદેશમાં તો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે, કદાચ ગુજરાત પછી એવું બીજું રાજ્ય હશે કે જેને સતત એકધારી કોઈ પણ એક પાર્ટીની સત્તા સોંપી હોય। તો આ તકે સૌ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાની આપલે કરી હતી। દેશમાં 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જેને લઈને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા સર્કિટ હાઉસમાં ભાજપના કાર્યકરોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ભવ્ય જીતની ઉજવણી કરી હતી।
3/12/2023 ના રોજ અમે માન્ય સાંસદ સભ્યશ્રીના નિવાસસ્થાને દાસા મુકામે આવ્યા છીએ અહીંયા. અને પહેલાં અમે અન્ય પાર્ટીમાં કામ કરતા હતા અને આજે ગુજરાત અને તમામ કેન્દ્રની અંદરમાં પણ ભાજપની સરકારનું શાસન ચાલે છે, એની અંદર સારી એવી કામગીરી દરેક રાજ્ય અને દેશની અંદર ચાલી રહી છે. અને અમારા ગામની અંદર હવે પછી અમે સારી રીતે સંપૂર્ણ કામગીરી સારી ચાલે એના માટે અમે આજે આજરોજ અહીંયા ભાજપ સાથે જોડાયા છીએ. અને અમે પણ અમારા ગામનો બહુ વ્યવસ્થિત સારી રીતે વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે અમારી જે ટીમ છે, અમારા જે ગામના અને અમારા ફળિયાના વિસ્તારના જે અમુક 200 માણસો જે આગેવાનો છે એમની સાથે અમે સંપૂર્ણ તમામ જવાબદારીઓ સાથે અમે એની સાથે ભાજપની અંદર જોડાયા છીએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સેલવાસમાં નરોલીમાં સ્વસ્વરૂપ સંપ્રદાય જિલ્લા દ્વારા જગતગુરુ સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજના સિદ્ધ પાદુકા દર્શન અને ઉપાસક દીક્ષા સમારોહ નરોલીની ઓમકાર સ્કૂલમાં ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આયોજિત કાર્યક્રમમાં મહાદેવ મંદિરથી ઓમકાર સ્કૂલ હવેલી ફળિયા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરુષ ભક્તો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે નરોલી પંચાયતના આગેવાનો યોગેશ સોલંકી અને જુલી સોલંકી સાધકોના સંગઠનને પણ પદયાત્રામાં ભાગ લીધો હતો. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.